નમસ્તે બાળકો, ચલો હવે આજે આપણે ફરીથી ધોરણ 1 માં હિન્દી વિષયમાં શ મૂળાક્ષરનો મહાવરો કરતા શીખીશું. બરાબર, અત્યાર સુધી આપણે શ સુધી એટલે કે એના આગળના મૂળાક્ષર સુધી આપણે શીખી ગયા. હવે આજે આપણે શ મૂળાક્ષરનો મહાવરો કરતા શીખવાનું છે. સ થી ષટકોણ. બરાબર, ષટકોણ એટલે જેને છ બાજુ હોય એને કહેવાય ષટકોણ. બરાબર, હિન્દીમાં ને ગુજરાતીમાં પણ ષટકોણ જ કહેવાય. ચલો તો સ મૂળાક્ષરનો મહાવરો લખતા જઈશું અને સાથે સાથે બોલતા જઈશું. સ સે ષટકોણ, 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 સ સે ષટકોણ. બરાબર, આવી રીતે ષ મૂળાક્ષરનો મહાવરો કરવાનો છે. અને તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ગુજરાતી મૂળાક્ષર તમે લખો તો સેજ આગળથી વળાંક આવે, જ્યારે હિન્દી મૂળાક્ષરમાં વળાંક આવે નહીં. સીધો શ પ જેવો કરીને પછી વચ્ચેથી લીટી એટલે શ થઈ જાય. પછી આગળ સૂચના, શ સુધીને તેના ઉપર ગોળ બનાવો. પહેલા આપણે શું કરતા હતા, આની જગ્યાએ ચોકડી કરતા હતા. હવે શું કરવાનું, સ મૂળાક્ષરને શોધીને એના ઉપર ગોળ કરવાનું રહેશે. ચલો તો પહેલી હરોળમાં જોઈએ તો વચ્ચે શ છે તો શ ઉપર ગોળ. પછી બીજી લીટીમાં, પછી ત્રીજી લીટીમાં વચ્ચે, ચોથી લીટીમાં છેલ્લે, અને છેલ્લી લીટીમાં સૌથી પ્રથમ અક્ષર. બરાબર, આમ જોઈ લેવાનું જ્યાં જ્યાં આપણને શ દેખાય સ મૂળાક્ષર ત્યાં ત્યાં શું કરીશું તો ગોળ કરી દેવાનું. પછી આગળની સૂચના, છ ની નીચે લીટી કરો. મૂળાક્ષર આખા શબ્દોની અંદર જ્યાં જ્યાં શ દેખાય એની નીચે લીટી કરવાની છે. બરાબર, આ લીટી થઈ ગઈ. હવે આગળ સૂચના વાંચો, શ થી જુદા અક્ષર ઉપર ચોકડી. બરાબર, પહેલા આપણે ઉપર કરતા હતા એ જ વસ્તુ હવે નીચે છે. તો શ જ્યાં દેખાય શ ઉપર નહીં, પણ સ થી અલગ હોય ત્યાં ચોકડી કરવાની છે. બરાબર, આમ ચોકડી થઈ ગઈ. હવે આપણે એક વખત ફરીથી આપણે જેટલું શીખી ગયા એનું પુનરાવર્તન કરવાનું છે. તો ખસે કમલ, ખસે ખરગોશ, ઘસે ગમલા, ઘસે ઘડી, અંગસે કુછ નહીં, ચસે ચમચ, છસે છાતા, જસે જહાજ, જસે જેના, ઈયાસે ખુશ નહીં. પછી ટસે ટમાટર, ઠસે ઠઠેરા, ડસે ડમરું, ધસે ઢક્કર, અણસે અણવા, તસે તલવાર, થસે થલ, દસે દરજી, ધસે ધનુષ, નસે નર, પસે પતંગ, ફસે ફળ, બસે બકરી,
હ સે હગર, મ સે મછલી, ય સે યતિ, ર સે રત, લ સે લટુ, વ સે વહાણ, શ સે શહેનાઈ. અને આજે આજે આપણે શું શીખ્યા? તો શ મૂળાક્ષર, બરાબર. એટલે આટલા મૂળાક્ષર અત્યાર સુધી આપણે લખતા વાંચતા શીખી ગયા છીએ, બરાબર. તમારે દરરોજ આનું રિપીટેશન કરવાનું રહેશે અને આગળ આપણે નવો મૂળાક્ષર શીખીશું.